सदानन्दाम्भोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर छठू ने तरंग साइठ में छेल्ले एम कथा लखे छे के भगवान श्री हरि जेतपुर में स्नान करी अने त्यार पछी स्नान करता करता महाराजे जीवबाना गुणों की बात करी है, जीवबानी साधुता की बात करी है। त्यार पछी महाराज स्नान करीने पोते दरबार में पधार्या अने त्या जेतपुरना दरबारे खूब सारी रसोई बनावी है, ये जमवा माटे महाराज पधार्या है। आगळ स्वामी लखे छे मुक्तमुनि उत्तम राजाने कथा संभळावे छे पूर छठ्ठू ने तरंग एकसठ। कंचन के थाल जीतने बरनी भर भर लाए श्री हरि बैठे जेवने उच्छव रहे छाए श्री हरि बैठे जेवने उत्सव रहे छाए हरिजन सोरठ देश के जितने सो रहाए हरिदर सहित आए सब पुर में नते ही माए हरिदर सहित आए सब पुर में नते ही माए। वर्णी सुवर्णना थाड़ में भरी भरी ने भोजन लाव्या त्यारे श्री हरिते जम्बा बैठा अने उत्सव छवाई गयो। सोरठ प्रदेशना बधा हरिभक्तो श्री हरिना दर्शन करवा माटे त्या जेतपुर में आव्या हता, पण तेओ पूरमां क्यांय समाया नहीं। जे जे भोजन कर्या हता तेमांथी थोड़ू थोड़ू लईने श्री हरि जम्या, ते पछी भात लीधो अने तेमां दही तथा साकर नाखीने जम्या। જ્યારે જમી રહ્યા ત્યારે હાથ અને મુખ ધોયા પછી ભક્તજને તૈયાર કરીને મુખવાસ આપ્યો, શ્રી હરિ જે થાળ જમ્યા તે પ્રસાદી પૂરના દરબારને આપી, સંતોને અને દરબારોને જમવા બોલાવ્યા ત્યારે તેઓ સૌ પાર્ષદોની સાથે જમવા આવ્યા। મહારાજ પ્રથમ થાળ જમ્યા પછી મહારાજે સંતો અને પાર્ષદોને જમવા માટે બોલાવ્યા, ત્યારે સંતો પાર્ષદો દરબારો બધાએ આવ્યા અને એમની પંક્તિ થઈ। पंक्ति करी के बैठे जो जब ही श्री हरि पीरसन उठे तब ही एक पल में भोजन जीतने एक पल में भोजन जीतने हरि पीरसी रहे सो तीतने હરિ પીરસી રહે સો તીતને। જ્યારે તેઓ સૌ પંક્તિ કરીને જમવા બેઠા ત્યારે શ્રી હરિ પીરસવા ઉઠ્યા, જેટલા પીરસવાના ભોજન હતા તે બધાને એક પળ વારમાં પીરસી દીધા। પછી શ્રી હરિએ સૌને જમવાની આજ્ઞા કરી, સૌ સંતો આદરભાવથી જમવા લાગ્યા, જ્યાં સુધી સંતો અને દરબારો જમતા રહ્યા ત્યાં સુધી પંગતમાં પીરસતા રહ્યા। આ મહારાજની એક અલૌકિક લીલા,
એક પળમાં જેટલી વસ્તુઓ હતી એ બધી પીરસી દીધી, જે કોઈ દિવસ શક્ય ભગવાન સિવાય બીજાથી થઈ શકે નહીં. પાંચ આઈટમ હોય, દસ આઈટમ હોય તો કેટલી એટલી મોટી પંક્તિ હોય તો વાર લાગે, પણ એક પળમાં બધી જ વસ્તુ બધાયને એકસાથે પીરસી શકે એનું નામ જ ભગવાન. આવી અલૌકિક લીલા ત્યાં બધાએ દર્શન કર્યા. આદરભાવથી બધાએ ભગવાનનો પ્રસાદ જમવા લાગ્યા. જ્યાં સુધી સંતોને દરબારો જમતા રહ્યા ત્યાં સુધી મહારાજ પીરસતા રહ્યા. શ્રીહરિની પંગતમાં પીરસવાની જે ચતુરાઈ દેખીને તો દેખનારા બધા જ લોકોની દ્રષ્ટિ મંત્રમુખ થઈ જતી હતી. જેને નિત્ય શ્રીહરિના હાથે પીરસેલું જમવાનું થતું એના સદભાગ્યની તો વાત જ શી કરવી. ભગવાનના હાથનું જેને જમવા મળ્યું, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેનો સ્પર્શ પણ ન થઈ શકે, જેના દર્શન પણ ન થઈ શકે, એના હાથનો પ્રસાદ જેને મળતો હોય એના બહુ મોટા ભાગ્ય. તે ભાગ્યને તો સર્વોપરી કહેવાય. વિચાર કર્યા વિના તે સમજાતું નથી. જે જે આવી વાત હોય છે તે વાત મહિમા વિચાર્યા વિના કાંઈ સુખ દેતી નથી. આપણે મહારાજના છીએ. આમ તમે જુઓ તો બધી ક્રિયા સામાન્ય જ થતી હોય, બધી ક્રિયા સામાન્ય જેવી જ હોય, પણ મહિમાનો જે જોનારો છે ને એને બહુ અતિ મોટો ભાવ લાગે. મહિમા એવો છે, ક્રિયા એકની એક જ હોય, પણ એને કેટલા મહિમાના લેવલથી એ જોવે છે એવું એના અંતરમાં એને સુખ આવે. કેટલાક ભક્તો આપણે ત્યાં જ એવા છે કે જે ભક્તોએ પોતાની ગાડી વેચી તો ગાડીની આગલી સીટ ઉપર ગુરુજી અમેરિકા કંઈ 365 દિવસ રહેતા નથી, એમાંય 365 દિવસ ન હોય ને 2-3 મહિના આવ્યા હોય તો એમાં પણ એક જ ગાડીમાં અખંડ બેસવાનું પણ થતું નથી, પણ એ ગાડીની આગલી સીટ ઉપર એક જ વાર કે 2 વખત 5 વખત 50 વખત બેઠા હશે તો એ પરિવારે એ ગાડીને વેચી તો એની આગલી સીટ કાઢીને વેચી. કેમ? તો કે એ સીટને કાઢીને હવે આ દેશની અંદર આવી રીતે સીટ કાઢીને વેચો તો ગાડીની કિંમત ઓટોમેટિક જ ઘટી જાય, કારણ કે આ દેશ આપણા દેશ જેવી નથી સિસ્ટમ. તો એને ગાડીને વેચી, સીટ કાઢીને વેચી, સીટ પોતાના ઘરમાં રાખી, એની ઉપર ઠાકોરજીની મૂર્તિ પધરાવી અને આખો પરિવાર એ સીટના દર્શન કરે ત્યારે એને ભગવાનને ગુરુજી સાંભળે. હવે આને કોઈ કદાચ આજના યુગમાં ગાંડા જેવા જ કહે, ક્યાં તો ગાંડા કહેવાય આવું હોય, પણ મહિમા એવો છે કે મહિમાની અંદર ગાંડો થાય તો જ મહિમા સમજાય. ડાયો રે એ કોઈને મહિમા સમજાય નહીં, કારણ કે ભગવાનનું સ્વરૂપ કાષ્ટ સ્વરૂપે, મૂર્તિ સ્વરૂપે હોય, પથ્થર સ્વરૂપ હોય, કાચ સ્વરૂપે હોય, લાકડાના સ્વરૂપે હોય ભગવાન. હવે એ સ્વરૂપોની મૂર્તિઓ એમાં ભગવાનની ભાવના કરવાની તો બુદ્ધિ જો દોડાવે તો ન થાય. એવી જ રીતે ભગવાનના સંત છે મનુષ્ય જેવા હોય, જો મહિમા ન સમજે તો એ પણ એક હરખુદ લાગે. ભગવાનના ભક્ત પણ મનુષ્ય આકારે હોય એટલે એનો પણ મહિમા ન સમજે તે પણ મનુષ્ય જેવા લાગે. મહારાજે વચનામૃતમાં કીધું, ગંગાનું જળ ને બીજું પાણી બેયને સમાન લાગે. મહિમા જો ન હોય તો કશું ના થાય. જિંજોડા ગામનો હાથીઓ માંજરિયો હરિભગત હતો. ગામ લોકો બધા ગંગાજીએ નાહવા જવા તૈયાર થયા. ગંગાનો બહુ મહિમા, તો કે ગંગા કાંઠે સ્નાન કરવા જઈએ. હવે ગંગા જવાનું, જિંજોડા ગામથી એ મહિને 2 મહિને પહોંચે ગંગા કાંઠે, ત્યાં સ્નાન કરીને પાછા આવે. આ હાથીઓ માંજરિયો હતો, એને બધાએ પૂછ્યું, ભાઈ તારે આવવું છે ગંગા કાંઠે? ત્યારે ઓલો કે, હું તો હમણાં જ જઈને આવ્યો. કે તું ક્યારે ગંગા ગયો? કે તને અહીં તો અમે આ ગામમાં ને ગામમાં તો જોઈએ છે. હમણાં થોડા દિવસ પહેલાં તું ગઢપુર ગયો હતો એ અમે જોયું, પણ ગંગા તો ક્યાં દૂર આવી? અહીંથી હરિદ્વાર જવું પડે, કાશી જવું પડે, ત્યારે ગંગા મળે. એટલે લોકોએ પૂછ્યું કે ક્યારે ગયો તો? ત્યારે હાથીઓ માંજરિયો કે, હમણાં હું ગઢડા ગયો તો ને, ત્યારે ઘેલાની અંદર સ્નાન કરીને આવ્યો છું. અને એટલું નહીં, મારા ડોડિયાને ને કાબરિયાને, 2 બળદ હતા એના, ડોડિયાને કાબરિયાને પણ નવરાવીને આવ્યો છું. ડોડિયો ધામમાં ગયો છે અને કાબરિયો ધામમાં જવા તૈયાર થયો છે. ત્યારે ઓલા બધાય કે, ઘેલામાં પાણી સુકાઈ જાય છે, ગંગાનો પ્રવાહ તો અખંડિત વહે છે ભાગીરથીનો, અને ઘેલાનો તમે મહિમા કહો છો પણ ત્યાં તો પાણી સુકાઈ જાય છે. ત્યારે હાથીઓ કે,
ત્યાંની વેડું સુકાઈ જાય છે ત્યારે તેનો કાંકરો માથે મેલીએ ને તોય કલ્યાણ થાય, ને એનો કાંકરો છે ને એ મને એના કરતાં અધિક લાગે છે, કારણ કે અહીંયા આગળ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો સંબંધ છે. આ લાગે કોને? જેને મહિમા હોય એને. જેને મહિમા નથી એને કાંઈ ના લાગે. જેને મહિમા છે એને છપ્પૈયા જાય, ગઢપુર જાય, લોયા જાય, વરતાલ જાય, તો ન્યાની ભૂમિને માથે ચડાવવાની ઈચ્છા થાય, ન્યાની ધૂળ લઈ આવે પોતાની સાથે. મહિમાવાળા એવા છે. અને જેને મહિમા ન હોય તો આ સત્સંગની પ્રાપ્તિ થઈ છે તો પણ સત્સંગને જેવો છે એવો સમજી ન શકે. માટે અહીંયા આગળ એટલું લખે છે સ્વામી કે મહિમા વિચાર્યા વિના કાંઈ સુખ થતું નથી. ભલે અલૌકિક સત્સંગ મળેલો છે પરંતુ જો મહિમાનો વિચાર કરવામાં ના આવે ને તો બધું લૌકિક જ લાગે. આ ભગવાનનું મંદિર જ છે, પણ અત્યારે લાઇટનું કનેક્શન કપાઈ જાય તો લાઇટ જતી રહે, અંધારું થઈ જાય, આ કેમેરો બંધ થઈ જાય તો લાઈવ બંધ થઈ જાય. એ આ લોકની ઘટના છે, એ એમ જ થાય, એ આ લોકની રચના છે, એમ જ થાય. પણ મહિમાવાળો છે એની દ્રષ્ટિની અંદર વસ્તુ એકની એક હોય તો પણ એને બહુ મહાન કરીને જોઈ શકે છે. જેટલી મહાન કરીને આપણે મહારાજને સમજી શકીએ, જેટલા મહાન કરીને આપણે સંત કે ભક્તને સમજી શકીએ, એટલો જ સત્સંગ કહેવાય. આગળ લખે છે, વિચાર મે આવે વાત હી જેતી, જનકો સુખ હી દેવે તેતી, સતસંગ મે સેમ વાતન કોઈ, સતસંગ સેમ વાતન કોઈ, અનંત પાતક સે તારે સોઈ, અનંત પાતક સે તારે સોઈ. જેટલી આવી વાતો હોય તેનો મહિમા જો વિચારે તો લોકોને ઘણું સુખ દે. આપણા જીવનમાં સત્સંગના જેવી કોઈ વાત નથી, તે વાત અનંત પાપોથી તારે છે. સૌથી મોઘામાં મોઘી જો આપણને કોઈ વસ્તુ મળી હોય તો સત્સંગ મળ્યો છે સ્વામી કે. હવે અહીં આધારાનંદ સ્વામી પોતે લખે છે આજે વાત આવી એના ઉપરથી, અને મુક્ત મુનિ ઉત્તમ રાજાને એ વાતને સમજાવે છે કે સત્સંગથી અધિક કોઈ વાત આપણને મળી નથી. સૌથી અગત્યની વાત આપણને સત્સંગ મળ્યો છે એ વાત છે. અનંત પાપોથી તારે છે. આ જે સત્સંગ મળ્યો છે એની અંદર એવી અલૌકિક વસ્તુઓ ભગવાને રચી છે કે જે અનંત પાપોથી તારે છે. કોઈ ભગવાનનો પ્રસાદ જમે ભવસાગર તરી જાય, કોઈ ભગવાનના સાધુના દર્શન કરે ભવસાગર તરી જાય, કોઈ એમ કે આ સંતો બહુ સારા એનું કલ્યાણ થઈ જાય, અરે સત્સંગીના ગોળાનું પાણી પીવે એનુંય કલ્યાણ થઈ જાય. આવો મહિમા સત્સંગનો છે. જો એવું ન હોય પણ મહિમાવાળા સિવાય આ વાત કોઈને હા પડતી નથી, અને જેને હા પડતી નથી એને એવો અનુભવ થતો નથી. અંતે યા મતિ સા ગતિ, અત્યારે જેવી મતિ છે એવી જ ગતિ થાય છે. મહિમાવાળા માટે જેને એવું છે કે મને આવા ભગવાનને આવા સાધુના દર્શન થયા, મારા મોટા ભાગ, મારા બધાય પાપ બળી ગયા. મારા સ્વામીએ વાતોમાં કીધું આવા સાધુના દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય, વાતો સાંભળીએ તો કાનના પાપ બળી જાય. પણ જેને મહિમા હોય ને એને, મહિમા જો ના હોય તો કરોડ વખત જોયા હોય, દર્શન કર્યા હોય, પણ એની માટે દર્શન નથી, એને તો જોયા બરાબર જ છે, એટલે એને કોઈ અસર ના થાય. પણ જે મહિમાવાળો છે એને એની અસર થાય, એના પાપ બળી જાય. ગોપાળાન સ્વામી સહસ્ત્રાધરેન ઘેલાએ નાવા જાય, ઉંમર થઈ અવસ્થા થઈ તો પણ સ્વામી સ્નાન કરવા માટે જાય. પુરુષાનંદ સ્વામી સ્વામીના સેવક એ કે સ્વામી તમારે છે ને ત્યાં ઘેલાએ નાવા નહીં જવાનું. આમ તમે કહેશો તમે જળ લઈ આવશું, વહેલા ઉઠીને લઈ આવશું. સ્વામી કે ના ના, ત્યાં તો શ્વેતદીપના મુક્તો રોજ સ્નાન કરવા આવે છે, ધામધામના મુક્તો સ્નાન કરવા આવે છે, એનો બહુ મોટો મહિમા છે. પુરુષાનંદ સ્વામીને આ વસ્તુની હા ના પાડી. એમ થયું કે આપણે જઈએ છીએ પણ ત્યાં કોઈ દેખાતું જ છે નહીં. સવાર ચાર વાગે જઈએ તો ત્યાં અંધારું હોય છે, કોઈ દેવતાઓ નાતા હોય એવું લાગતું નથી, કશું જ નથી. પણ આ તો મહિમા છે. આપણે અત્યારે શિવ પૂજન કર્યું, મહિમા છે. તમે શ્રદ્ધાપૂર્વક પૂજન કરો તો દેવતા હોય કે મહારાજ પોતે હોય તો એ પૂજનને અંગીકાર કરે. આપણે મહાપૂજા કરતા હોઈએ છીએ તો હનુમાનજી ગણપતિની સ્થાપના આટલી સોપારીમ કરીએ છીએ, બધું જ નૈવેદ્ય આટલી સોપારી રૂપે હનુમાનજી ગણપતિ છે એને બધું અર્પણ કરીએ છીએ.
આટલી એક નાળા છડી છે એને વસ્ત્ર તરીકે આપીએ છીએ અને સોનાના તંતુએ યુક્ત વસ્ત્રો હું અર્પણ કરું છું આવી ભાવના કરીએ છીએ, તો જો ખરેખર ફળ નાળા છડી જેટલું જ મળતું હોય અને મહિમા વિના પૂજા કરવામાં આવે તો નાળા છડીનું જ ફળ મળે, કશું ફળ ના મળે. પણ જો મહિમાથી પૂજા કરે તો એને સોનાના વસ્ત્રો અર્પણ કર્યાનું જ ફળ મળે. દક્ષિણા અર્પણ કરવાની થાય ત્યાર બધા મહાપૂજામાં શું લઈને બેસે? સંતો છે ને પેલું લિસ્ટ કરે ને હરિભક્તોને ત્યાં મહાપૂજાનું, પછી અહીં આગળ તો મને મેં અહીં જોયું નથી બહુ કેવું લખ્યું છે નીલકંઠ સ્વામી, પણ દેશમાં લખે પરચુરણ રાખવું, પરચુરણ રાખવું. પછી હું ઘણી વખત અહીં હસું કે પરચુરણ, મેં કીધું દેવતાઓને પરચુરણમાં જ મનાવી દેવાના. એક તો વસ્ત્ર આપવાનું થાય ત્યારે નાળા છડી ધરાવી દે, જનોય આપવાની થાય ત્યારે જોટો ધરાવી દે, બરાબર, નૈવેદ્ય આપવાનું થાય તો એક ફ્રૂટ ધરાવી દે, દક્ષિણામ પરચુરણ આપી દે, બધું જ. આ બધી પૂજાને ભગવાન અંગીકાર ક્યારે કરે કહો? એમાં એ મંદિરમાં આપણે સમૂહ પૂજા કરતા હોય ત્યારે તો દક્ષિણામ શું ચડાવવાનું? ચોખા, ચોખામાં દક્ષિણા આવી ગઈ આખી. હવે આ બધું મહિમા વિના જો કરવામાં આવે તો ચોખા જેટલું જ ફળ મળે, મહિમા વિના જો કરવામાં આવે. ટૂંકમાં આધ્યાત્મિક માર્ગનું તમામ આપણા પગલાં મહિમાએ યુક્ત જેટલા હોય એટલું ફળદાયી થાય, મહિમા વિનાનું હોય તો એ ફળદાયી ના થાય. પુરુષાનંદ સ્વામીને ત્યાં કશું દેખાતું નહોતું, એમને રોજ પથરાન પાણી દેખાયું. સ્વામી કે ન્યા કોઈ શ્વેતદીપના મુખ તો મેં તો જોયા નહીં. સ્વામી સ્વામી કે તમે હવાર વહેલા જાજો, ક્યારેક તમને દર્શન થશે. પુરુષાનંદ સ્વામીને એમ થયું કે સ્વામીએ કીધું મહિમા ખાલી કહેવા માટે કીધો છે, આપણે નહીં. ઘણી વખત સંતો કહે કે ગુરુજી કહે કે આ તો બધી અક્ષરધામની સભા છે, તો મોટે ભાગે ઘણા સમજવાવાળા વિચારવાળા શું વિચારે કે તો સંતો તો કહે, સંતો તો છે ને મહિમાની વાતો કર્યા કરે. પણ એવું નથી, વાસ્તવિકતા એવી છે, જેને જેટલો મહિમા એને એટલી અલૌકિક દ્રષ્ટિ થાય, જેટલી અલૌકિક દ્રષ્ટિ થાય એટલો અલૌકિક અનુભવ થાય, જેટલી મહિમાની ઉણપ એટલી લૌકિક દ્રષ્ટિ, જેટલી લૌકિક દ્રષ્ટિ એટલો લૌકિક અનુભવ જ રહે. અલૌકિક અનુભવ કરવો હોય તો મહિમાના સ્તરને વધારવું પડે. એકનો એક જ વ્યક્તિ છે, એની જોવાની પદ્ધતિ સમજવાની પદ્ધતિ બદલાઈ જાય છે તો સુખની અંદર પણ ફેર પડી જાય છે. માની લો કે આજે આ પૃથ્વી પર અત્યારે આપણને આપણી નજરની સામે મુક્તાનંદ સ્વામી મળેલા છે. મુક્તાનંદ સ્વામી આપણને, ગોપાળાનંદ સ્વામી મળેલા છે આપણને, પર્વતભાઈને દાદા ખાચર જ મળેલા છે, એ જ અત્યારે ફરીથી આપણા કલ્યાણને અર્થે પૃથ્વી પર પ્રગટ થયા થકા વિચરણ કરી રહ્યા છે. પણ આપણને એમાં એવો ભાવ નહીં થાય, અને આપણને ભાવ ખાલી બીજો થશે તો એના થકી આપણને ફળ નહીં થાય. સત્સંગમાં સૌથી અગત્યનું છે મહિમાનું સ્તર આપણું કેટલું છે. જેટલું સ્તર ઊંચું એટલું ફળ જાજું, જેટલું સ્તર નીચું એટલું ફળ નીચું. પુરુષાનંદ સ્વામી બીજે દિવસે સ્નાન કરવા ગયા ને તો શ્વેતદીપના મુખ તો ત્યાં ભેગા થઈ ગયા. પુરુષાનંદ સ્વામી કે તમે કોણ? વહેલા ગયેલા. શ્વેતદીપના મુક્તો કે અમે શ્વેતમુક્તો છીએ, વાસુદેવ નારાયણના અભિષેક માટે અમે અહીંથી જળ રોજ મહારાજનું અને મહારાજના પરમહંસોનું પ્રસાદીનું જળ અમે નિત્ય લઈ જઈએ છીએ. આટલો મોટો આ સત્સંગનો મહિમા છે. આજે આપણે શિવ પૂજન કર્યું, શિવરાત્રિનો પવિત્ર દિવસ, મહાશિવરાત્રિ. આજના દિવસે 12 જ્યોતિર્લિંગ પ્રગટ થયેલા, સ્વયંભૂ જ્યોતિર્લિંગ જેને કહેવાય છે, સોમનાથની અંદર ગુજરાતમાં, આંધ્રપ્રદેશમાં મલ્લિકાર્જુન મહાદેવ છે, મધ્યપ્રદેશની અંદર મહાકાલેશ્વર છે, બીજા મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર છે, ઉત્તરાખંડમાં કેદારનાથ છે, મહારાષ્ટ્રની અંદર ભીમાશંકર છે, વારાણસી કાશીની અંદર કાશી વિશ્વનાથ છે, મહારાષ્ટ્રમાં ત્રંબકેશ્વર છે, ઝારખંડની અંદર વૈદ્યનાથ છે, ઉત્તરાખંડની અંદર નાગેશ્વર જ્યોતિર્લિંગ છે, તમિલનાડુમાં રામેશ્વર છે, અને ગ્રીષ્ણેશ્વર મહારાષ્ટ્રની અંદર છે. આટલા 12 જ્યોતિર્લિંગની ઉત્પત્તિ આજે થયેલી. શિવ પૂજા ઘણા બધા યુગો યુગાંતરથી આ પૃથ્વી પર ચાલે છે, પરંતુ આપણને કેવા મોટા મહારાજ મળ્યા છે. આ સત્સંગ આપણને મળ્યો છે એનો મહિમા કેટલો મોટો છે. એક સહજાનંદ ચરિત્રની અંદર એક નાનું ચરિત્ર છે. ગામ મોજપરના એક સંગાભાઈ પટેલ હતા, શંકરના હરિભગત. પોતાના ગામમાં રહેલા શંકરની પૂજા નિરંતર કરતા હતા. એ
પૂજા કર્યા પછી શંકરને પ્રાર્થના કરે કે મને પ્રત્યક્ષ ભગવાનનો મેળાપ કરાવો, તો મારે પ્રગટ ભગવાનનું ભજન કરવું છે. શિવજીની પૂજા એટલા માટે કરતા કે જાણતા કે શિવજી ભગવાનના ભક્ત છે, અને ભક્ત જો ધારે તો ભગવાનને મેળવી આપે. એટલે રોજ શિવજીની પૂજા કરે ને પ્રાર્થના કરે કે મને પ્રગટ ભગવાન મળે, એવું કંઈક તમે ગોઠવી દો. આવી રીતે પ્રાર્થના કરતા 6 માસ ગયા, પણ શંકરે પોતાની ઉપર પ્રસન્ન થઈને દર્શન આપ્યા નહીં. ત્યારે વિચાર કર્યો કે આવતીકાલે પૂજા કરેલા શંકર મને પ્રત્યક્ષ દર્શન ના આપે તો મારે કમળ પૂજા કરવી, એટલે કે મસ્તક કાપીને શંકરને ચડાવી દેવું. આવો સંકલ્પ કર્યો અને એવો નિશ્ચય કરીને પછી બીજે દિવસે શંકરની પૂજા કરવા જતી વખતે પૂજાની સામગ્રી ભેગો છરો લઈને ગયા. શંકરના મંદિરમાં રોજના રિવાજ મુજબ શંકરને શુદ્ધ જળથી સ્નાન કરાવીને પછી દૂધ દહીં મધ ઘી સાકર પંચામૃતથી સ્નાન કરાવીને શુદ્ધ જળથી અભિષેક કર્યો. પછી ચંદન બીલીપત્ર ધતુરાનું પુષ્પ આ બધું પૂજા કરીને ધૂપ દીપને નૈવેદ્ય ધરીને આરતી કરીને સંગા પટેલે શંકરને પ્રાર્થના કરીને કહ્યું, મને પ્રત્યક્ષ દર્શન આપીને આ ભરતખંડમાં અવતાર ધારણ કરી વિચરતા ભગવાનનો મેળાપ કરાવો. આવી પ્રાર્થના કર્યા છતાં શંકરે પ્રત્યક્ષ દર્શન આપ્યા નહીં, ત્યારે પોતાની પાસે રહેલા છરાથી પોતાનું મસ્તક કાપીને કમળ પૂજા કરવા માટે ગળું કાપવા છરો મારવા જાય. આ તો સાચા હતા, છરો મારી દે, આપણે તો લઈને ઊભા રહીએ ને પછી મૂકી દઈએ, ખારું શંકર ના આવે તો વાંધો નહીં, આ તો ભૂલ થઈ ગઈ, છરો આવી ગયો તો. આ તો મુમુક્ષુ હતા, પાકા હતા, ભગવાનને મળવું હતું. ત્યાં શંકર ત્યાં આગળ લિંગમાંથી પ્રગટ થઈ ગયા, હાથ ઝાલી લીધો અને કીધું, હું તમારી ઉપર પ્રસન્ન થયો છું, વર માગો. એમ મૂર્તિમાન શંકરે કહ્યું ત્યારે સંગા પટેલ કે મને પ્રત્યક્ષ ભગવાનનો મેળાપ કરાવો. એટલે એનો અર્થ સંગા પટેલને એટલી ખબર હતી કે ભગવાન અને શિવજી બે જુદા છે. શિવજી એ તો ભગવાનના ભક્ત છે, આ સૃષ્ટિના સંહારના દેવતા છે. આ સૃષ્ટિ છે એનું સંહાર કરવા માટેનું કાર્ય ભગવાને એમને સોંપ્યું છે. મુંજવત પર્વત ઉપર એ પોતે તપ કરે છે અને કૈલાસ પર્વત ઉપર એ તપ કરે છે, એ એમનું રહેઠાણનું સ્થાન છે. મૂર્તિમાન શંકર કે પ્રત્યક્ષ સ્વામી અને ભગવાન હાલમાં ગઢડા બિરાજે છે, ત્યાં જાઓ. આટલું કહીને શંકર અંતર ધ્યાન થયા અને સંગા પટેલે પૂજાની સમાપ્તિ કરીને ઘેર આવીને ભોજન કરીને પ્રત્યક્ષ ભગવાનને મળવા માટે પોતાના ઘેરથી નીકળીને ગઢડા આવ્યા. દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા અને એ પટેલ સંગા પટેલે કીધું કે પ્રભુ તમે ભગવાન છો ને મને મળ્યા છો. ત્યારે મહારાજે કહ્યું, તમારા ગામના શંકરે અમારી પાસે મોકલ્યા ને તમને? ત્યારે કે હા, મને મારા ગામના શંકર છે ને એને તમારા દર્શન કરવા મોકલ્યા છે. પછી મહારાજનું વાત સાંભળીને મહારાજનો નિશ્ચય થયો અને પોતાના મન સાથે નિશ્ચય કરીને શ્રીજી મહારાજ પાસે વર્તમાન લઈને કંઠી પહેરીને સત્સંગી થયા. અને પછી શ્રીજી મહારાજને સત્પુરુષનો સમાગમ કરવા ગઢપુરમાં રહેતા, પછી સત્પુરુષનો સમાગમથી સંસારનો ત્યાગ કરીને સાધુ થઈને શ્રીજી મહારાજની સેવામાં રહ્યા. અને પછી જ્યારે સેવામાં રહ્યા, પોતાના મનનો ઠરાવ તો એવો જ હતો, શ્રીજી મહારાજ પાસે સાધુ થવું છે, એટલે સાધુ થવા માટે રહ્યા હતા. પછી સાધુ થવા માટે પ્રાર્થના કર્યા કરતા, ત્યારે મહારાજે કહ્યું, સાધુ થવું હોય ને તો તમારા માતા પિતા અગર તમારા સગા સંબંધીનો કાગળ લઈ આવો. પછી મહારાજનું વચન લઈ એ સંગા પટેલ પોતે સાધુ થવા માટે રજા લેવા માટે ગયા. પછી રાજી ખુશીથી એમને રજા આપી અને એ જ આપણા સંપ્રદાયમાં સિદ્ધાનંદ સ્વામી થયા. એ સિદ્ધાનંદ સ્વામી જે સચ્ચિદાનંદ સ્વામીની પાસે રહેતા, સિદ્ધાનંદ સ્વામીને સચ્ચિદાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજ પાસે મોકલવાવાળા શિવજી હતા. આ સત્સંગનો એટલો મોટો મહિમા છે, આપણને જે સત્સંગ મળ્યો છે એ વાતથી અનંત. મહારાજ કહે છે, જેટલી આવી વાતો હોય તેનો મહિમા જો વિચારે તો લોકોને ઘણું સુખ દે. આપણા જીવનમાં સત્સંગના જેવી કોઈ વાત નથી, તે વાત અનંત પાપોથી તારે છે. તે વાતથી અનંત દુઃખોનો નાશ થાય છે અને જીવને સર્વોપરી સુખની પ્રાપ્તિ થાય છે. સત્સંગથી અધિક કોઈ સુખ નથી. સત્સંગ છે તે અનંત, એવું જે બ્રહ્મ તે રૂપ કહેવાય છે, પરંતુ તે સુખ લૌકિક દ્રષ્ટિથી દેખાતું નથી. જ્યારે દિવ્ય દ્રષ્ટિ પમાય છે ત્યારે તે દેખ્યામાં આવે છે. દુઃખ અનંત કી હોવે હાનિ, સર્વોપરી સુખ પાવે પ્રાણી. સતસંગ ઉપર ન સુખ હિ કે હા, સતસંગ ઉપર ન
सुख ही केहा, अनंत ब्रह्म को कहिए तेहा, अनंत ब्रह्म को कहिए तेहा। लौकिक जो यह द्रग कर सुख सो नहीं देखा तयह, अलौकिक द्रग जब पावही तब सो देखे आत ही, तब सो देखे आत ही। जारे लौकिक दृष्टि होय त्यारे आ सुख देखातु नथी, जारे दिव्य दृष्टि पमाई छे त्यारे ज सत्संगनु सुख देख्यामां आवे छे, अने त्यारे ज अलौकिकपणु देख्यामां आवे छे। कठलालना रामबाई हता, महाराज कठलाल गाममां गया। રામભાઈ કે મહારાજ હું રસોઈ કરી દઉં, તમે જમીને જાઓ। મહારાજ કે અમારે જમવું નથી, રોકાવું નથી, અમારે જવું છે। તો કઠલાલના રામભાઈ કે મહારાજ એક કામ કરો, કૂવે હતા પાણી ભરતા હતા, મહારાજ આ પાણીમાં તમારો અંગૂઠો બોળો। મહારાજ કે આ પાણીમાં અંગૂઠો બોળીશ પછી તમે શું કરશો? ત્યારે એ બાઈ કે આ ગોળાનું પાણી હું કૂવામાં નાખીશ મહારાજ, જેનાથી એ પાણી જે પીશે એનું કલ્યાણ થશે, જે પીશે એ સત્સંગી થશે। જ્યારે મહારાજની આજુબાજુના દરબારો હતા, એ દરબારો વિચારમાં પડી ગયા કે આને આટલો બધો મહિમા, આટલો બધો મહિમા કે મહારાજનો અંગૂઠો બોળેલું જળ જો કૂવામાં નાખે ને એ કૂવાનું પાણી જે પીવે એ બધાય સત્સંગી થાય ને એનું કલ્યાણ થાય। આજે પણ કઠલાલ ગામની અંદર આજે પણ લોકો સાક્ષી છે કે એ કૂવાનું જે પાણી પીવે છે બધા સત્સંગી થાય છે। ગામમાં બીજોય કૂવો છે, એનું પાણી પીવે એ કુસંગી થાય, ટૂંકમાં સત્સંગી ના થાય, પણ આ કૂવાનું પાણી પીધેલા બધાય સત્સંગી થાય, આજે થાય। એ બાઈની શ્રદ્ધાને વિશ્વાસ, એનો મહિમા, એનો મહિમા। નાયગ્રા ફોલ્સના ધરાની અંદર પાણી વહી જતું હતું ને ગુરુજી એમાં ઠાકોરજીને ત્યાં ડૂબકી ખવડાવી, અને ગુરુજીએ ત્યાં ઠાકોરજીને ડૂબકી ખવડાવીને સંકલ્પ કર્યો કે આ ઠાકોરજીનું પ્રસાદીનું જળ થયું, હવે આ જળ જેટલા લેકમાં જાય જ્યાં જ્યાં પહોંચે ત્યાં જીવોના આત્યંતિક કલ્યાણના બીજ રોપાય। મોટાનો સંકલ્પ। હવે જો સહજ રીતે જો તો બુદ્ધિ એમ વિચારે કે જે અક્ષરધામને પામવા માટે એક બાજુ પર હૃદય પ્રકાશ આપણા હૃદયના ભૂખા ભૂલાવી દેવો, અને એક બાજુ ઉપર બસ આટલું કરો ને કલ્યાણ, હા આટલું કરો ને કલ્યાણ। એમાં એવું છે, સત્સંગનું બીજ મૂકવા માટે આવી પ્રક્રિયાથી જ કોઈ જીવમાં સત્સંગનું બીજ રોપાય। પછી એ જીવ જેમ જેમ સત્સંગમાં આગળ ચાલતો જાય, જેમ જેમ ચાલતો જાય, એમ એમ એના આત્માની શુદ્ધિ થતી જાય। પણ બીજ રોપવા માટે આમ જ શક્ય બને છે। અને મહારાજે વચનાવદમાં ત્યાં સુધી કહ્યું કે અંતકાળે કોઈને સ્વામી નામ એક વખત જીભ પર બોલાય તો એ અક્ષરધામને જ પામે। આ મહારાજનું વચન છે, અક્ષરધામને જ પામે। હવે એ મહિમાનો વિચાર હોય તો જ એ વસ્તુની હા પડે, મહિમાનો વિચાર ના હોય તો હા ના પડે। મહારાજ વચનાવદમાં કે બાધિતાનું વૃત્તિએ કરીને ભગવાનનો ભગત અંતકાળે ગમે તે બોલે, ઓય માને ઓ બાપ એવા શબ્દ બોલે, પણ ભગવાનનો ભક્ત છે તે અવશ્ય ભગવાનના ધામને પામે। હવે જેને મહિમા ના હોય એને એ વસ્તુની હા ના પડે, જેને મહિમા હોય એને જ હા પડે। મહારાજ કે મારો ભક્ત છે એ કૂવે પડીને મરે, પર્વત ઉપરથી પડે, વાઘ ખાઈ જાય, ગમે તે રીતે એનો દેહ પડે, અંતકાળે હું જ લેવા આવું છું, એ ભગવાનના ભગતને હા પડે। મહિમાવાળો હોય તો હા પડે, નહીં તો જગતના જીવને હા ના પડે। ભક્ત ચિંતામણીમાં પ્રભુદાસ કરીને હરિભગત, એ મહારાજ કે તું કૂવે પાણી ભરવા જઈશ અને ત્યારે તું કૂવામાં પડીશ, અને કૂવામાં પડીશ ત્યારે હું તને લેવા આવીશ। હવે એમ થાય ભગવાનનો ભગત છે તો એ કૂવામાં પાડીને શા માટે લેવાનો, એના કરતાં ખાટલામાંથી લઈ લે, ઘરમાંથી લઈ લે તો ના હાલે। ભગવાનની રીત છે, જેવું એનું પ્રારબ્ધ હોય એ પ્રમાણે ભગવાન એને લે, પણ મહિમાવાળાને એ દ્રષ્ટિ દેખાવામાં આવે કે ભગવાન એમને લેવા માટે આવ્યા, ભગવાન લઈ ગયા, મહિમાવાળાને દેખાય। આપણા અક્ષર નિવાસી પૂજ્ય યોગી સ્વામી દાજવાથી ધામમાં ગયા છે, દાજવાથી। જગતની અંદર હજારો લોકો દાજીને મરે છે, તો યોગી સ્વામીને મહારાજે દજાડ્યા અને સ્વામીનું શરીર એમાં બંધ થયું, એના કારણે સ્વામી ધામમાં ગયા। હવે તમે ઘટના જોવો તો દાજુ એ ઘટના તો બહુ દુઃખદ છે, અને એમાં સાધુ જીવનની અંદર સાધુને આવું થાય, પણ મહત્વનું એ છે મહિમાવાળાની દ્રષ્ટિમાં એ આવે કે યોગી સ્વામીને આવી પરિસ્થિતિની અંદર પણ બળ કેટલું હતું, જો એને સત્સંગનો મહિમા હતો
તો રોજ એ સ્નાન કરતા ને, રોજ સ્નાન કરતા ને, મારા હરિકૃષ્ણ મહારાજ, મારા ગુરુજી, મારા આ સ્વામી, મારા આ સ્વામી, બધા સંતોના, પાર્ષદોના, સાધકોના નામ બોલી બોલીને સ્નાન કરે. રોજ જે ડેલી એને સ્નાન કરવાનું બાથરૂમની અંદર, તો રોજ એને એક જ નિયમ બધા આખા મનના બધા સંતો ભક્તો બધાને યાદ કરીને આવી રીતે જ બોલે, મારા આ, મારા આ સ્વામી, મારા આ સ્વામી, મારા આ સ્વામી, મારા આ ભગત, મારા આ પાર્ષદ. હવે એને એ મહિમાની દ્રષ્ટિ હતી. રોજ સવારની અંદર મારા એવા શબ્દથી જ્યારે સ્નાન કરવા જાય ત્યારે એવા શબ્દથી બોલું, એની મહિમાનો દ્રષ્ટિકોણ હતો. જ્યારે એ આવી પરિસ્થિતિમાં હોસ્પિટલાઇઝ હતા તો એને મોટા મોટા સદગુરુએ પૂછ્યું કે શું જોઈએ, બસ રાજી થયા હો તો મને હરિકૃષ્ણ મહારાજમાં મારા ગુરુજીને જેવી ઉપાસના ને હેત છે એવું મને થાય, અને મારા ગુરુજીને મારા એમના ગુરુમાં જેવું હેત છે એવું મને મારા ગુરુજીમ થાય. તો એ કેટલો સત્સંગનો મહિમા ઉત્કૃષ્ટ સમજ્યા હોય ત્યારે એ વસ્તુ થાય, નહીં તો ન થઈ શકે. જબરજસ્ત ઉત્કૃષ્ટ મહિમાને સમજ્યા હોય ત્યારે થાય, નહીં તો ના થાય. હમણાં જ મેં બે દિવસ પહેલાં દ્રષ્ટાંત દીધું હતું, ઘણી વખત દઉં છું, કે ગંગોત્રીના કાંઠે તરબૂચ ઉચકીને લાવે, હસતા હસતા રમતમાં કીધેલી કડવી વાત કીધેલી એમાં એટલું બધું લઈ આવે. તો એ બધું મહિમાની મહિમાના લેવલવાળાને થાય. અહીં ન્યૂજર્સીમાં જ ઉપર મોહનથાળ બનાવ્યો હતો અને મોહનથાળ એમનાથી બગડી ગયો, બગડ્યો એટલે ચાસની ઢીલી થઈ ગઈ હતી. એટલે હું ગયો જોવા, મેં કીધું ના આવડે તો ઉગ્રવા હરિભગતના રૂપિયા બગાડો છો, થોડો થોડો ટ્રાય કરતા હોય તો. આટલો બધો મેં કીધું કરી નાખ્યો ને આ બગડ્યું, હવે આને ક્યાં નાખવું અને કોને દેવું આ બધું, આપણે કમાવા જવાને એટલે આપણને કાંઈ ખબર ના પડે. આવા કઠણ શબ્દ મેં કીધા. પણ એને મને સામે શું કીધું હસતા હસતા, મને કે સ્વામી આશીર્વાદ આપો ને કે આ સારું થઈ જાય. તો મને તો મોહનથાળની ચાસણી લેતાય નથી આવડતી, તો એક એક મને આશીર્વાદ આપો ને સારું થઈ જાય. મેં કીધું હું આશીર્વાદ, એક તો આ બગાડ્યું ને પાછા હસો છો ને આશીર્વાદ માગો છો, હું આમાં, હું તો જતો રહ્યો આટલું કહીને રસોડામાંથી બહાર. બહાર હું તો બેઠો, પછી એને જે એની એની રીતે જે કંઈક કર્યું હશે એ બધું કરીને એને હરખું કરી દીધું. પણ બીજે દિવસ ઠાકોરજીને થાળમાં ઘનશ્યામ મહારાજ જમ્યા, અરે ના સોરી, ત્યારે અહીં થાળ અહીં આગળ એ વખતે તો અહીં આગળ આપણું હરિમંદિર, મહારાજને ધરાવ્યો, મહારાજ જમ્યા, મહારાજ જમ્યા ને ભાઈ બધાને પીરશ્યો, પીરશ્યો તો બહુ સરસ હતો મોહનથાળ. મેં કીધું મોહનથાળ સરસ થઈ ગયો હા યોગી સ્વામી, તમને આવડત તો ખરી. મને કે ના સ્વામી, તો તમે આશીર્વાદ આપ્યા હતા એટલે સારું થઈ જ જાય ને, સંતોના આશીર્વાદ મળે એટલે બધું સારું થઈ જાય. કે એ મહિમાવાળાની દ્રષ્ટિમાં થાય, બાકી બીજાને થાય મેં આટલી મહેનત કરી ઉપરથી મને હું હમણાં બધું સુધારી દઈશ, મને ધીરે કીધું હું કરી જ દેત ને, પણ મહિમાવાળાની દ્રષ્ટિમાં સત્સંગની અંદર બિલકુલ રતિવા પાછા ના પડે. જેને કહેતા થડકો ના થયો, આપણને કહેતા થડકો ના થાય કે હવે આ ફરી કરે જ નહીં, એને મહિમાનું લેવલ કહેવાય. એવું મહિમાનું લેવલ આજના દિવસે આપણે અક્ષર નિવાસી યોગી સ્વામી એના જીવનમાંથી મારે ને તમારે. કેવું સહેલું છે, વર્તવું બહુ અઘરું છે, વર્તવું બહુ અઘરું છે. એ પ્રમાણે જીવન જીવી જવું બહુ કઠણ છે, મારા માટે પણ કઠણ છે, તમે સાંભળો છો એના માટે પણ કઠણ છે. પણ મહિમાની જો દ્રષ્ટિ થઈ જાય તો એ કરવું કાંઈ અઘરું ના પડે, કશું જ અઘરું ના પડે. યોગી સ્વામીને એવી ટેવ હતી મહિમાના એવા લેવલવાળા. ગુરુજીનું લખેલું વાક્ય હોય ને એને રોજ પૂજામાં વાંચે, ડેલી વાંચે, ડેલી વાંચે. ગુરુજી કંઈક વસ્તુ આપે, ગુરુજીની કોઈ વસ્તુ આપેલી હોય, સાકર હોય, માનો કે સાકર બેસતા વર્ષે ગુરુજી આપતા હોય સાકરની પ્રસાદી બધાને, સંતોને આપતા હોય, તો સાકરની પ્રસાદી એ ગુરુજીએ જે આપેલી હોય, બીજી સાકર રાખી મૂકે, એમાં એ સાકર ભેગી કરી રોજ એમાંથી થોડા થોડા બે બે દાણા રોજ સાકરના જમે, ગુરુજીની પ્રસાદીની સાકર બીજું વર્ષ આવે ત્યાં સુધી મારી જીભ ઉપર ગુરુજીની રોજ સાકર મૂકાય, પ્રસાદીની ઠાકોરજીની ધરાયેલી હોય, ગુરુજીના હાથે અપાયેલી હોય. હવે આટલી મળી હોય તો ગણાને તો એ આખી સાકર પતી જાય, સાકર આટલી આપી હોય તો મારે જેવાને પતી જાય, આપી હોય ને ક્યાંય મૂકી દીધી હોય ખબર ના પડે. અને એ તો એને હંગરીને એટલી સરસ રીતે રાખીને બીજી ઉમેરે, આપણે જોતી હોય તો આપણે માગીએ કોલી છે આ છે ને મારી જોડે પ્રસાદીની, એને પાસે મળી જાય. મહિમાની દ્રષ્ટિવાળા, મહિમાનું જેનું લેવલ ઊંચું છે ને એને આથી સત્સંગ બધો અલૌકિક લાગે ને દિવ્ય લાગે. એને પછી ગુરુજી એમ કે
એનો અંતિમ શ્વાસ તરફ જ્યારે એના અંતિમ શ્વાસ ઘૂંટાતો હોય ને કે યોગી હરિકૃષ્ણ મહારાજ દેખાય છે, આ મહારાજ દેખાય છે, બીજું કંઈ તારે ઈચ્છા, કશી ઈચ્છા નથી ગુરુજી, તું મને ભૂલી જા, ત્યારે તરત આંખમાં આંસુ આવે કે ગુરુજી તમને કેમ ભૂલી જાઉં. આ મહિમાની દ્રષ્ટિવાળાને જેનાથી બોલાતું નથી એ અવસ્થાની અંદર પણ એની આંખો બોલે છે, એની આંખો બોલે છે. એ મહિમાની દ્રષ્ટિવાળાથી થાય, બીજાથી ન થાય. મહિમા માટે મહિમાનું લેવલ બહુ ઊંચું કરવું. આ સત્સંગમાં આવ્યાનો અને રહ્યાનો એ જ લાભ છે કે મહિમાથી રહીએ. મહારાજને, મહારાજના સંતોનો, મહારાજના ભક્તોનો, બધાનો મહિમા સમજે. એકલા ભગવાનનો મહિમા કોઈ સમજેલો જ નથી. જે ફક્ત ભગવાનને ખાલી પગે લાગી લે છે એને ભગવાનનો મહિમા નથી સમજ્યો. જે ફક્ત ભગવાનનો વિચાર અને ભગવાનનો, જેને ભગવાન, ભગવાનના મોટા પુરુષો, સંતો, ભક્તોનો મહિમા છે, એને જ સાચો ભગવાનનો મહિમા છે. એને જ અલૌકિક દ્રષ્ટિએ બધું દેખાય છે. આ સત્સંગની અંદર અલૌકિક ઘટનાઓનો અનુભવ પણ એને જ થાય છે. લૌકિક દ્રષ્ટિથી એ દેખાતું નથી. જ્યારે દિવ્ય દ્રષ્ટિ પમાય છે ત્યારે જ તે દેખ્યામાં આવે છે. સત્સંગનું સુખ અલૌકિક છે તે લૌકિક મનુષ્યને મળતું નથી. લૌકિક મનુષ્ય તો નારકી છે, તે ભૌતિક સંસારમાં જ સુખ લે છે. આપણે સત્સંગમાં આવી ગયા છીએ પણ આપણી દ્રષ્ટિ જો અલૌકિક નહીં થઈ હોય ને તો આપણને લૌકિક ફળ જ મળશે. માટે અલૌકિક દ્રષ્ટિને કરતા શીખીએ, અલૌકિક દ્રષ્ટિએ જીવતા શીખીએ, બહુ મહિમાના સ્તરને વધારતા શીખીએ. હાવ સામાન્ય દશાની અંદર ના જીવ્યા કરીએ. આપણે કંઈક મહિમાનું એવું લેવલ બાંધીએ આપણું પોતાનું કે જેનાથી આપણને આ સત્સંગની અંદરથી અતિશય સુખ વર્તે, અતિશય સુખ વર્તે. આપણને મળેલા પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષ, એનો મહિમાનો દ્રષ્ટિકોણ, આપણને મળેલા પૂજ્ય સંતો, એનો મહિમાનો દ્રષ્ટિકોણ, આપણને મળેલા ભગવાનના ભક્તો, એનો મહિમાનો દ્રષ્ટિકોણ, એને કેળવીએ, તેમાંથી પછી ધીરે 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 આપણી અંદર આવે અને પછી અલૌકિક અનુભવ થાય. આ 14 લોકના બ્રહ્માંડમાં જે દેવ, મનુષ્ય અને દૈત્ય રહે છે તેમનું મન સત્સંગમાં જ્યાં સુધી નહીં લાગે ત્યાં સુધી તેમને મુનિજનો નારકી કહે છે. જેને જ્યારથી સત્સંગ થાય તે મનુષ્ય ત્યારથી શુદ્ધ થતો જાય છે અને જે ખરેખર હરિભક્ત થયો હોય તે તો આખા બ્રહ્માંડમાં પૂજનીય થયો છે. સત્સંગના મહિમાવાળી ઉપોદઘાતની આટલી વાત કહી હવે શ્રી હરિની સાક્ષાત વાત કહું છું. સ્વામી કે આ સત્સંગની વાત આવી એટલે મેં તમને થોડો સત્સંગનો મહિમા સમજાવવા માટે આ વાત કરી છે. સત્સંગમાં કેવું અલૌકિકપણું. ગોપાળન સ્વામી ઉમરેઠમાં હતા. સ્વામીએ સૂત્ર ભાષ્ય પૂર્ણ કર્યું પુસ્તક એ દિવસે. એટલે સ્વામીએ ત્યાં શિવલાલ શેઠ બોટાદના આવેલા હતા. તો સ્વામી કે શિવલાલ શેઠ, આપણે, અમારે આ પુસ્તક પૂરું થયું છે તો મારે પૂજન કરવું છે એનું. એટલે આ બધા ભગવાનના ભક્તો બહુ સમાગમ કરેલો ને બહુ પાકા, તરત જ ખ્યાલ આવી ગયો સ્વામી એવું કહેવા માંગે છે કે આ પૂજન તું કર, આની સેવા તું કર. શિવલાલે તરત કીધું, સ્વામી સૂત્ર ભાષ્ય પુસ્તક પૂરું થયું છે તો રસોઈ પણ મારી અને પુસ્તકનું પૂજન પણ હું કરીશ. એટલે શિવલાલ શેઠે પુસ્તકનું પૂજન કર્યું. બાજુમાં ઠાકોરજી પધરાવ્યા હતા. ઠાકોરજીને એક લાલ વસ્ત્ર ઓઢાડ્યું, ત્યાં ઠાકોરજીને પુષ્પનો હાર પહેરાવ્યો અને પુસ્તક ઉપર ચાંદલા કર્યા. પછી દરેક સંતોનું, ગોપાળન સ્વામીથી માંડીને બધાય સંતોનું એને પૂજન કર્યું. પહેલાં એવો રિવાજ, આજે વરતાલમાં એવો રિવાજ છે, આપણે અહીંયા આગળ તો એવો રિવાજ કરવો હોય તો અઘરો પડે, કારણ કે તમે ફ્રી ના હો, અમે સોળે હોઈએ, રસોઈ આપી હોય ને ત્યારે રસોઈ આપે ને પછી સંતોનું પૂજન કરે. જેને રસોઈ આપી હોય ને એને વરતાલની અંદર આ સંતોનું રસોઈ આપે ને પછી સંતોનું પૂજન કરે, પછી એને પ્રસાદીનો હાર પહેરાવે, એમ સંતોનું પૂજન કરે. હજુ આજે એ રિવાજને જાણવાવાળા અહીં એક બે ભક્તો છે, એ જ્યારે રસોઈ આપે ને ત્યારે આવે, આવીને સંતોનું પૂજન કરે, રસોઈ જમાડતા પહેલાં અથવા જમાડ્યા પછી પૂજન કરે બધાયનું, અને પૂજન કરીને એટલો લાભ લે. એટલે બધાએ સંતોનું પૂજન કર્યું શિવલાલ શેઠે. પછી કેશવજી વંદાજી સ્વામી હતા ને, એને સ્વામીએ કીધું કે તમે સમાધિ કરીને અક્ષરધામમાં જાઓ તો બધાની પૂજા થઈ ગઈ. કેશવજી વંદાજી ગયા અક્ષરધામમાં તો મહારાજ ત્યાં સિંહાસનમાં બેઠા હતા ને તેમણે લાલ વસ્ત્ર પહેરેલા, જે અહીંયા આગળ શિવલાલ શેઠે ઠાકોરજીને ધરાવેલા. ને આ ગોપાળન સ્વામી બધાય સંતો ત્યાં બેઠેલા હતા, એ બધાની પૂજા થઈ ગયેલી. પણ એક મુક્તાનંદ સ્વામી પૂજા વિનાના રહેલા. મુક્તાનંદ સ્વામીની પૂજા નહોતી થઈ એટલે કેશવજી વંદાજી સ્વામી કે પૂજા બીજા બધાની થઈ ગઈ છે
પણ મુક્તાનંદ સ્વામીની હજુ નથી થઈ, સમાધિમાંથી આવીને કીધું. શિવલાલ શેઠ કે મુક્તાનંદ સ્વામીની પૂજા અધૂરી રહી. ગોપાળાનંદ સ્વામી કે સભામાં શાંતાનંદ સ્વામી નથી ને કે, તો કે ના, શાંતાનંદ સ્વામી સ્નાન કરવા ગયા હતા, એ મુક્તાનંદ સ્વામીના સેવક હતા, એટલે કે શિષ્ય હતા. શાંતાનંદ સ્વામી જેવા આવ્યા, ગોપાળાનંદ સ્વામી કે શાંતાનંદ સ્વામીની પૂજા કરલો શિવલાલ. પૂજા કરી, અહીં શાંતાનંદ સ્વામીની પૂજા કરી, એ પૂજા ત્યાં મુક્તાનંદ સ્વામી પહોંચી ગઈ અક્ષરધામમાં. કેશવજી અંદાજી સ્વામી પાછા સમાધિ કરીને ન્યા ગયા, તેને ત્યાં મુક્તાનંદ સ્વામીની પૂજા પહોંચી, તો કે આ મુક્તાનંદ સ્વામીની પૂજા હવે થઈ ગઈ છે. અહીં શાંતાનંદ સ્વામીની પૂજા કરે અને ત્યાં મુક્તાનંદ સ્વામીની પૂજા થાય, આ મહિમા વિનાને કાંઈ આમાં હા પડે ખરી? અંતકાળે બળદને લેવા આવે એ મહિમા વિનાનો જે હોય એને હા પડે ખરી? અત્યારે ગંગાની અંદર ગુરુજીએ ગઈકાલ પૂર્ણાહુતિમાં સ્નાન કર્યું, તો ગુરુજી જ્યારે સ્નાન કરે ડૂબકી લગાવે ને, તો ગુરુજી બીજા બધા સંતોને બે બે વખત ડૂબકી લગાવડાવે, પોતાના હાથે જ આમ ડૂબકી લગાવડાવે બે બે. ગુરુજીએ પોતે એવા ઠંડા પાણીની અંદર 8, 10, 15, 20 વખત ડૂબકી લગાવી, તો શા માટે? તો ગુરુજી કેટલાને દૂર દૂર રહેલા સંતો ભક્તોને યાદ કરીને બધાનો સમૂહમાં ત્યાં ડૂબકી લગાવતા હોય. તો એવું કેવી રીતે? ડૂબકી એ લગાવે ને ફળ આપણને મળે? હા, ડૂબકી એ લગાવે ને ફળ આપણને મળે. ઉપવાસ કોઈ કરે ને તોય ફળ આપણને મળે. શ્રીજી મહારાજે અમારા ધર્મામૃતમાં લખ્યું, કોઈ સંત એનો પ્રાયશ્ચિતનો ઉપવાસ કરતા હોય, પ્રાયશ્ચિતનો એનો ઉપવાસ છે, એ કરે છે, પણ તમે એને વારો છો કે ના તું ના કરીશ, રહેવા દે, નથી કરવો ઉપવાસ, તમે ના કરશો, એ સંતે ઉપવાસ ના કર્યો તમારા કહેવાથી, તો ધર્મામૃતમાં લખ્યું વારનારો જે છે ને એ એના વતીથી એક ઉપવાસ કરે. ટૂંકમાં હવે એ મહિમા વિનાનંદ કેમ ખબર પડે કે આના વતીનું આ કરે તો હાલે? વિરસ દ્વારા જ્ઞાનજીવન સ્વામી છેલ્લા 10 વર્ષમાં બહુ બીમારી અવસ્થામાં રહ્યા, સ્વામી બહુ બીમાર રહ્યા, તો સ્વામીએ કેટલાય એના રોગ દૂર કરી દીધેલા, પણ સ્વામી બીમાર રહ્યા. તો કોઈ બધાએ કીધું, સ્વામી તમે આટલા બધાના રોગ દૂર કર્યા અને તમે શા માટે બીમાર રહો છો? તમે તો ધારો તો તમારો તો રોગ દૂર ના કરી શકો. સ્વામી કે આ બધાનું લીધું છે, આ બધાનું લીધું છે, ભોગવું છું અને મારે ભોગવવાનું જ છે, એટલે લીધું છે એટલે ભોગવીશ. તો કહેવાનો અર્થ એ છે કે ભગવાન આ સત્સંગની અંદર એક એવી થીમ છે કે મહિમા, મહિમા મારો કહેવાનો હા પડે કે આવું હોય, આ આવું હોય, બીજાનો રોગ પણ લઈ લે મોટા પુરુષો, બીજા વતીથી કાંઈ પ્રાયશ્ચિત કરવાનું હોય તો પણ કરી લે, પોતાની માળાનું ફળ પણ બીજાને દઈ દે, પોતાના તપનું ફળ પણ બીજાને દઈ દે, થાય છે, બીજા વતીથી ભજન કરી લે, એવા ભગવાનના સંતો ભક્તો પણ છે, એ થાય છે. પણ મહિમાવાળાની નજરમાં જે અલૌકિક દ્રષ્ટિએ જીવતો હોય ને એને આ બધી ખબર પડે, બીજાને ના ખ્યાલ આવે. સંતો અને દરબારો જ્યારે જમી રહ્યા ત્યારે શ્રીહરિએ હાથ ધોયા. શ્રીહરિ આવીને હિંડોળા ઉપર વિરાજ્યા ત્યારે તેમના દર્શન કરવા માટે પર્વતભાઈ, ભીમભાઈ, જીનાભાઈ ને ગગાભાઈ સોરઠના હરિભક્તો આવ્યા. બધા ફૂલના હાર લઈને આવ્યા હતા. તે શ્રીહરિને પ્રેમથી ધરાવ્યા, ભુજાઓ ઉપર બાજુબંધ બાંધ્યા હતા, કાનમાં ગુચ્છ ધરાવ્યા અને પાગ ઉપર તોરાઓ ધરાવ્યા. કેટલાક હાર તો શ્રીહરિની પાગ ઉપર પધરાવ્યા, તેથી શ્રીહરિની પાગ ફૂલની બનાવી હોય તેવી મતવાલાને સોહામણી લાગતી હતી. નરનારી હરિભક્તોનો કોઈ પાર જ ન હતો. બધા ફૂલહાર લાવ્યા હતા. શ્રીહરિને નખથી શિખા પર્યંત ફૂલહાર ભરાઈ ગયા હતા, ફક્ત મુખ અને નેત્રો જ ખુલ્લા રહ્યા હતા. આ ફૂલહાર લાવવા એ એક શ્રદ્ધા છે, અને ફૂલહાર લાવ્યા પછી એને પહેરવાને એ શ્રદ્ધા છે. ભગવાન પહેરી શકે આટલા ફૂલહાર, અને એ ભક્તો લાવી શકે આટલા ફૂલહાર. શ્રીહરિને નખથી શિખા પર્યંત ફૂલહાર ભરાઈ ગયા, ફક્ત મુખ અને નેત્રો ખુલ્લા રહ્યા હતા. સંપૂર્ણ મૂર્તિ ફૂલમય થઈ ગઈ ત્યારે તેની શોભા અદ્ભુત બની હતી. જ્યારે ફૂલનો ભાર વધારે થઈ જતો ત્યારે તે ઉતારીને સંતોને હાર આપતા. સંન્યાસી, વર્ણી વગેરે બધા હારથી ભરાઈ ગયા ત્યારે દરબારોને પ્રસાદીના હાર આપ્યા. કેટલા હાર આવતા હશે, કેટલો મહિમા હશે મહારાજ માટેનો, આટલા બધા હાર આખી સભા ભરાઈ જાય. આજે પણ મને હજુ યાદ આવે, લંડનની અંદર હેરો મંદિર, વિલ્સ્ટન મંદિર, બધા આજે વિદેશોમાં મંદિર છે, કચ્છના મંદિરો, કચ્છી ભક્તો, તમે એ સભાની અંદર જુઓ ને, રવિવાર હોય, આમ તો રોજ ડેલી 9:30 હવાર આરતી થાય, એ દેશની સિસ્ટમ એવી છે, બધું નજીક નજીક છે એટલે એ રીતે થઈ શકે, પણ સવારની અંદર 9:30 આરતી થાય, કોઈ મંદિરમાં 9 વાગે આરતી થતી હોય ત્યાંના રિવાજ પ્રમાણે,
પણ મોડી આરતી એટલા માટે કરવાની, સવાર 7:30 એટલે ના કરી દે, 9:30 એટલે કરે, બધાને દર્શન કરીને પછી પોતાના કામે જાય. અને હાંચ પડે પાછી 5:30 આરતી થાય. 7 વાગે પોઢણ્યું થઈને મહારાજ પોઢી ગયા હોય, સંધ્યા કથા તો હાંચે 5:30, તો આ કથા જે 8 થી 9 થાય છે ને એ કથા ને 5:30 થઈ જાય. પોઢણ્યું જે અહીંયા આગળ 9:15 બોલાય ને, પોઢણ્યું તો 7:15 તો ભગવાન પોઢી ગયા હોય, મંદિરને તાળા વાગી ગયા હોય, 7:30 મંદિરમાં કોઈ ફરકે નહીં. એવું આજે પણ એવું છે, આજની તારીખમાં પણ એવું છે. પણ સવારમાં પાછું 5 વાગ્યાથી મંદિરની અંદર લોકો આવવાના ચાલુ થઈ જાય. આખું ગામડાનું જે વાતાવરણ એ જ લાગે તમને, કારણ કે બાપાઓ બધા ફ્રી હોય, લંડન ગવર્મેન્ટ બધાને સુખ આપતી હોય એટલે ફ્રી જ હોય, ફ્રી હોય, સવારની અંદર ભજન કરવા પહોંચી જાય. પણ એ સવાર રવિવાર આવે ને, ત્યારે રવિવાર તમે જુઓ તો બધાય પોતાના બગીચામાં ફૂલ કરે, બધા જ પોતાના બગીચામાં ફૂલ કરે, એ ફૂલના હાર બનાવી લાવે. પછી ને આ ઘનશ્યામ મહારાજને દેવોને બધાને હાર ધરાયા હોય, એ હાર બધા રવિવારે બધાય એ હાર લઈને આવે, એટલા બધા હાર થાય તે સંતો આખી સભામાં પહેરાવે હાર. આખી સભા તમે જો, આખી સભા ફૂલના હારવાળી હોય, ગલગોટિયાના હોય પેલા ફૂલ, પણ એટલી બધી સંખ્યામાં હોય, બધા એક એક આખા સભામાં બેઠેલા બધા વ્યક્તિ હાર પહેરેલા હોય. એ કચ્છનો રિવાજ જ છે, આફ્રિકાન બધે હાર પહેરી રાખે, ગુજરાતમાં કાઢી નાખે, પણ એ કાઢે નહીં, ભગવાનની પ્રસાદીનો હાંજ હાંજ ઉધી રાખે હારને અને પહેરે, આખી સભા એવી થઈ જાય. એ સત્સંગનો રિવાજ છે. આપણે હારી મોતીની માળા કોઈ દી કરમાય નહીં, કોઈ દી શરમાય નહીં, જ્યારે જોઈએ ત્યારે હાજર અને કોઈ દી કરમાય નહીં. બરાબર છે, જેવો દેશ એ પ્રકારથી થાય સિસ્ટમ. પણ જ્યારે ઉનાળો આવે, સમર આવે ને, ત્યારે પોતાના યાર્ડમાં થોડા ગુલાબ કરવા, ગુલાબ કરવા. ગુરુજીને ગલગોટિયાની એલર્જી છે, અમુક સમયે ના ચાલે જેટલો સમય ગુરુજી હોય ત્યારે, બાકી ચાલે. પણ ગુલાબના છે, મોગરાના છે, આવા ફૂલ કરવા, અને ફૂલના હાર ભગવાન માટે, ફૂલના હાર કરવા, ફૂલ લઈ આવે, ભાઈ હાર બનાવવાળા હાર બનાવી દે, કદાચ જાજા ફૂલ હોય તો આપણે બનાવીએ, તો એ હાર પછી કામ લાગે, પ્રસાદીના ભગવાનના હોય એ બધે કામ લાગે અને આપણી ભક્તિ વધે. મહારાજે બધાએ ફૂલના હાર પછી વધ્યાએ દરબારોને આપ્યા, બધા પાર્ષદોને પણ ફૂલહાર આપ્યા, એટલે બધી સભા ફૂલમય થઈ ગઈ. તે દેશના જેટલા હરિભક્તો આવ્યા હતા એ બધાને પણ શ્રીહરિએ હાર આપ્યા, માનો સુગંધી ફૂલોનો બગીચો ખીલ્યો હોય તેવી બધી સભા બની ગઈ હતી. જે અનંત બ્રહ્માંડો કહેવાય છે તેમાં ક્યાંય આવી સભા દેખી નથી. હરિભક્તો વિવિધ પ્રકારના અપાર મેવાઓ પણ લાવ્યા, ત્યારે શ્રીહરિએ બધું સાથે રહેલા દરબારોને આપી દીધું. હરિભક્તો લાવ્યા, મહારાજે તરત લઈને દરબારોને આપી દીધું. હરિભગતને એવું ના થાય કે હવે ફરી લઈ જ નથી જવું, મહારાજ તો લેતા નથી, દરબારોને દઈ દે છે. આપણે મહારાજે એકવાર હાથમાં લઈ લીધું, અંગીકાર કરી લીધું ને, એટલે પ્રસાદીનું થઈ ગયું. શ્રીહરિએ દરબારોને મેવાને ફળો તો એટલા આપ્યા કે એમને ગાડીમાં ભરી ભરીને મેવાને ફળ વગેરે પોતાને ઘેર પહોંચાડ્યા હતા. આટલા આપ્યા, ગાડીમાં ભરી ભરીને લઈ જવા પડે, એટલા તો મેવાને ફળ આવ્યા. શ્રીહરિની પૂજામાં જે સારા વસ્ત્રોને આભૂષણો આવે તેમાં પણ જે સોનેરી હોય તે બધા શ્રીહરિએ દરબારોને આપી દીધા. મહારાજને છે ને ગમતું જ નહીં, ભાર નામે રૂમાલ રાખવો ના ગમતો, એને સોનેરી વસ્ત્રો કેમ ગમે, એને ફળ ફ્રૂટના ઢગલાઓ કેમ ગમે, આપી જ દેતા. મયારામ ભટ્ટને શ્રીહરિએ વસ્ત્રોને ઘરેના ઘણા આપ્યા. કરજીસનવાળા વિપ્ર નાનાભાઈને પણ વસ્ત્રોના આભૂષણો ઘણા આપ્યા. શિવરામ ભટ્ટ ઘણા જ શીલ ચારિત્રથી સંપન્ન વિપ્ર હતા, તેમણે પણ સારા વસ્ત્રોનો અલંકારો આપ્યા. તે જેતપુરના જ વતની જીવા જોશી નામે વિપ્ર પરમ એકાંતિક હરિભક્ત હતા, તેમણે પણ શ્રીહરિએ સારા વસ્ત્ર અલંકારો આપ્યા. જે કોઈ પણ વિપ્ર શ્રીહરિની પાસે આવ્યા તેમને બધાને શ્રીહરિએ રાજી કર્યા. બ્રાહ્મણને તો દો એટલે રાજી થાય, આ બધા વિપ્રોને મહારાજે દઈને રાજી કર્યા. દશેરાના દિવસનો પાછલો એક પોર બાકી હતો ત્યારે જેતપુરના દરબારે બધી તૈયારી કરી. અશ્વ, હાથી, રથ, સુંદર પ્રકારના વિશાળ સુખપાલ તૈયાર કરાવ્યા. હાથી અને ઘોડાઓને સોનાના અને મોતીના બધા આભૂષણો પહેરાવ્યા. ડંકા, નોબત, વિવિધ પ્રકારના વાજિંત્રો જેટલા હતા એ બધા નિશાન તૈયાર કરાવ્યા. જેટલી જાતના સરબંધીઓ હતા, અપાર બંદીજનો જે હતા એ બધા ત્યાં આવ્યા. છડીદારો હાથમાં સોનાની છડી લઈને આવ્યા, છડી પોકારવા લાગ્યા. ત્યારે જેતપુરના ગામધની દરબાર શ્રીહરિની પાસે આવ્યા, બંને હાથ જોડીને વિનંતી કરી. એસો અવસર કબ હમ પાયે, અસવારી મે તુમ હરિ આયે, મનોરથ બહુત દિન કે જૈસા,
આજ સો અવસર આયે એસા, આજ સો અવસર આયે એસા. હે મહારાજ, દશેરાના ઉત્સવની આ વિજયી સવારીમાં આપ પધાર્યા હો, આવો અવસર અમારા જીવનમાં ક્યારે મળે? અમારા ઘણા દિવસથી જેવો મનોરથ હતો તેવો અવસર આજે આવ્યો છે. આપ પધારો ને અમારો મનોરથ પૂર્ણ કરો. આપના સિવાય અમારી બધી બાબત અધૂરી ગણાય. આજના દિવસે બધા રાજાઓ હથિયારોનું પૂજન ને સમી પૂજન વગેરે કરવા માટે સવારી લઈને નીકળે છે. આ ક્ષત્રિયનો ધર્મ છે, એ લોકો પૂજા કરે. આજ તો આપ અમને સર્વશ્રેષ્ઠ કરવા માટે પધાર્યા છો, તો આપ આવો, હાથી ઉપર વિરાજો, આપણી પાછળ રહીનું ચમર ઢોળો. હે પ્રભો, અમે અમારા મનમાં માનીએ છીએ કે આપનાથી અધિક તો બ્રહ્માદિક દેવો પણ નથી, તો ઇન્દ્રાદિક તો સા લેખામાં? ત્યારે શ્રીહરિએ કહ્યું, અમે તો સાધુ છીએ, રાજા નથી. અમે સાધુ છીએ. દશેરાની વિજય સવારી તો રાજાઓની રીતમાં શોભે, સાધુની રીતમાં ના શોભે. અમારી સાથે જે ક્ષત્રિય દરબારો છે એ બધા સવારીમાં આવશે. ત્યારે તે ગામધની દરબારે કહ્યું, આપના જેવા સાધુને જ અમે વિજય સવારીમાં ચાહીએ છીએ. આવા સંત ક્યારેય મળે નહીં. આજનો દિવસ તો અમારે માટે અમૂલક આવ્યો છે. મહારાજ કે અમે સાધુ છીએ, અમને રહેવા દો ભાઈ, તમે આમાં અમને ક્યાં લઈ જાઓ છો? લોયાની અંદર એક દરબાર હતા ને, બહુ વર્ષો પહેલાંની વાત છે, બંદૂકના બહુ શોખીન. શરૂઆતમાં આપણે રહેવા ગયેલા તો એક બંદૂક લઈને આવ્યા. પછી બતાવે મને કે આ બંદૂક છે, 2,50,000ની છે. મેં કીધું હોય બાપુને દરબારોને બંદૂક છે, ઘોડા છે, ભાલા છે, આનો શોખ. પછી મને કે આ મને વિંધતા આવડે, કે વિંધી નાખું કોઈને એમ, એટલે આકાશમાં ઉડતું પક્ષી વિંધી નાખું. મેં કહ્યું નથી વિંધવું, રહેવા દો. તો કે નહીં, તમે જોવો તો ખરા. મેં કહ્યું નથી જોવું. તો કે એક કામ કરો, લો ચાલો, તમે એક આ હાથમાં લઈને એક ગોળી છોડો. કે મેં કીધું અમે સાધુ કહેવાઈએ, અમારે આ હથિયાર હાથમાં લેવાય નહીં, અમારે આ કંઈ કરાય નહીં. તો કે નહીં તમે કરો તો ખરા. મેં કહું ના કરાય. તો કે એમાં પણ વાંધો હું, તમારે ક્યાં મારવું છે કોઈને? મેં કહું હથિયાર જ હાથમાં અમારા ના શોભે, અમારા હાથમાં માળા શોભે, આ હથિયાર ના શોભે. એટલું બધું પાછળ પડ્યા, એટલું બધું પાછળ પડ્યા. મેં કીધું ના થાય અમારાથી. આખરે પછી અમે તો કંઈ ના જ કર્યું. પછી એક ભગત હતા, તે ભગતને કીધું લો આમને ભગતના હાથમાં આપીને કીધું ફોડો. ભગતે ફોડ્યું ત્યારે દરબારે છોડ્યા અમને. ભગતના હાથે છોડાવવું પડ્યું. આમ થયું. એમાં હવે આ દરબાર મહારાજની પાછળ પડ્યા છે કે તમે દશેરાની સવારીમાં આવો ના આવો. મહારાજ કે ભાઈ અમે સાધુ છીએ, આ બધું ક્ષત્રિયોને શોભે, અમારા ભેગા આ દરબારો છે, બધા આવશે. પણ દરબારનો બહુ ભાવ છે, ભક્ત હૃદય આ તો ભગવાન છે, એમને કંઈ સાધુ કે રાજાપણું કંઈ છે નહીં, એનો ભાવ છે. હવે મહારાજ શું કરે છે એ આગલા તરંગમાં સ્વામી કહેશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત હરિચરિતનું સાગરના ષષ્ઠપુરમાં જેતપુરમાં દશેરાની સવારીમાં પધારવા દરબારે શ્રી હરિની પ્રાર્થના કરી એ નામે 61મો તરંગ સમાપ્ત થયો. શ્રી ગણેશ્યામ મહારાજ.